नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार स्वागत छे तमारो अपना चैप्टर पांच में सातत्य ने विकलन। आज विद्यार्थी आपणे लघुगुणकीय ना विधेय ना जे स्वाध्याय ना प्रश्नो छे बाकी रहेला एनो अभ्यास करशुं। जेम आपणो स्वाध्याय हतो 5.5 प्रश्नो 6 सुधी ना आपणो अभ्यास शीखी ज गया छे लास्ट पार्ट में। आज आपणे पार्ट 7 नो अभ्यास करशुं जेनो प्रश्न छे log x ની x ઘાત અને x ની log x ઘાત। વિદ્યાર્થીઓ અહીંયા આપણે એક વિધેય u લેવું પડશે અને અનેક v લેવું પડશે અને બંને પાર્ટ્સ ને અલગ અલગ બે ફોર્મ માં આપણે સોલ્યુશન કરશું। એટલે ધારો કે u છે log x ની x ઘાત, પછી આપણે v સમજીએ। યસ, વિધેય અને ઘાતાંક બંને છે વેલ્યુ, આધાર અને ઘાત બંને વિધેય હોવાથી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે log લેવું પડશે। એ બી કયો log? બેઝ e વાળો। યસ, બેઝ e વાળો। આ સેમ રહેશે, અહીંયા બેઝ e સમજવાનું રહેશે અને આ x ને તમે ગુણધર્મથી બહાર લઈ આવશો। એટલે log u બેઝ e x ગુણ્યા log ઓફ log x બેઝ e। વિદ્યાર્થીઓ આ રીતે તમને અહીંયા બે સ્ટેપ મળવાના અને બંનેને આપણે x ને સાપેક્ષ, યસ एक्सेस अपेक्स विकलन करता। आ रीतना तमने बे विकलन स्वरूपो विद्यार्थीओ जोवा मळशे। पहेला आनु विकलन करशुं तो log u नु विकलन थशे 1/u, u नु थशे du/dx अने अहींया लगावशुं आपणे गुणाकारनो नियम। प्रथम विधेयनु विकलन अहींया फर्स्ट ddx ऑफ log जोडे log x बेजी सेम एज रहेशे वत्ता बीजु विधेय ddx ऑफ फर्स्ट विधेय। चलो पाछो रिपीट करू छु, गुणाकारो नियम लगाड्यो छे, पहेलो बीजा नु विकलन अने बीजो पहेला नु विकलन, एटले आवशे तमारु 1/u du/dx। विद्यार्थीओ सेम इज। हवे अहींया तमारे थोड़ी चतुराई थी आनु विकलन करवानो छे। पहेला आ log नु करशुं, पछी अंदर आ log नु। यस, पहेला log नु आवशे 1/log x, त्यारबाद आ log x नु विकलन जे 1/x रहेशे। આપણે એ સાંકળ નિયમ વિદ્યાર્થીઓ સાથે જ મૂકી દીધો છે અને આને સેમ જ રહેવા દેશું આ રીતે। અને x નો x ને સાપેક્ષ વિકલન તમને ખ્યાલ જ છે। યસ, કેટલું? 1। એટલે આ x અને આ x ને હું દૂર કરી દઈશ, ફક્ત મળશે du/dx। આ જે u દેખાય છે ને વિદ્યાર્થીઓ, એને આપણે સામે લઈ લેશું। u ઇન્ટુ આ સેમ 1/log x બેઝ e પ્લસ log of log x base e। વિદ્યાર્થીઓ તમારે અહીંયા આધાર e લખવાનો રહેશે અને ત્યારબાદ હવે u ની વેલ્યુ જે આપણી પાસે છે ને આઈડિયા, એ આપણે મૂકી દેશું। એટલે મને મળશે આ રીતે કઈ log x ની x ઘાત ગુણ્યા આ જે વિધેય છે સેમ એસ, કેટલું? 1/log x base e વત્તા log જોડે log x base e। આ પ્રમાણે વિદ્યાર્થીઓ તમે આને સમીકરણ નંબર 1 દર્શાવશો। આટલું લખો એટલે તમારો અડધો સમ થયો કહેવાય। વિદ્યાર્થીઓ, મેં ફક્ત ખાલી આટલું સમજાવ્યું છે તમને, ખાલી u નું વિકલન। હવે હું સ્ટાર્ટ કરું છું આ v નું વિકલન। ત્યારબાદ હવે આપણે વિદ્યાર્થીઓ v ના ઉપર ધ્યાન આપશું જે x રેઝ ટુ log x છે। યસ, બેઝ e તો લખી જ દેવાનું તો જ એ તમે એના વિકલનને પાત્ર બનશો। હવે આપણે log બંને બાજુ લગાવતા, વિદ્યાર્થીઓ કેમ લગાવવાનું log બંને બાજુ? જ્યારે પણ આધાર અને ઘાત વિધેય હોય ત્યારે log લગાવીને જ ગણવાનું। ઈવન આધાર અચળ હોય અને ઘાતાંક વિધેય હોય તો બી log લગાવવાનું, એનાથી બી તમને સરળતા મળશે। હવે આ log ને આ રીતે તમે નિયમ પ્રમાણે બહાર લઈ જાઓ એટલે ફક્ત મળશે log v બેઝ e, અહીંયા મળશે log x જોડે આ log x સેમ ઇઝ। હવે અહીંયા તમે સમજી જશો આ બંને તો એક જ છે। યસ, આ log x ગુણ્યા log x, એટલે તમે log x નો સ્ક્વેર કરો તો બી ચાલે, તે વિદ્યાર્થીઓ એમ જ રાખશો તો બી ચાલે, તો બી આપણે એનું વિકલન તો કરી જ દેશું। કોની સાપેક્ષે? યસ, x ની સાપેક્ષે। હવે આપણે એનું વિકલન કરવા માટે જઈ રહ્યા છે વિદ્યાર્થીઓ, એટલે અહીંથી હું સ્ટાર્ટ કરું છું। હવે x ને સાપેક્ષ વિકલન કરતા તેમાં તમને જોવા મળશે અનુવિકલન log v નું। યસ,
इनडायरेक्टली बने तो सेम એટલે તમે આને કહી શકશો કે dv/dx v સામે જશે અને આને તમે એક વખત એટલે બે વખત 1/x ગુણ્યા log x બેઝી લખો તો ચાલે અને હવે v ની કિંમત ભરી દેશું તો v ની કિંમત તમે વિદ્યાર્થીઓ કેટલી લીધી હતી I x ની ઘાત log x બેઝી અને આ બધું સેમ 2 log x બેઝી ભાગ્યા x અને તમે વિદ્યાર્થીઓ સમીકરણ નંબર 2 આપીને ઉલ્લેખશો હવે આપણો જે મેઇન પ્રશ્ન હતો તે આપણો પ્રશ્ન હતો y બરાબર આપણો મૂળ ક્વેશ્ચન જે હતો log x ની x ઘાત વત્તા x રેઝ ટુ log x તમને ખ્યાલ જ છે આ રીતનો આપણો પ્રશ્ન હતો એકવાર પાછો ચેક કરી લઈએ પ્રશ્ન જે છે આપણો એ log x ની x ઘાત વત્તા x રેઝ ટુ log x જેમાં આપણે અહીંયા લીધું u વત્તા v ને ત્યારબાદ આપણે લીધું dy/dx આનું વિકલન du/dx dv/dx સાઈડ માં લખી દેશું કે x ને સાપેક્ષ વિકલન કરતા વિદ્યાર્થીઓ લખવું પડે હા કે હવે તમે du/dx આ પ્રશ્ન 1 નું મૂલ્ય મૂકશું dv/dx પ્રશ્ન 2 નું મૂલ્ય મૂકશું અને આ બંનેને આપણે સરળતાથી આપણા મૂળ આન્સરમાં પરિવર્તિત કરી શકશું એટલે વિદ્યાર્થીઓ મેં આ આખી કિંમત હવે ભરું છું અને અહીંયા મારો આ પ્રશ્ન પૂર્ણ થશે એટલે dy/dx શું મળ્યું પહેલા તો આયુવા dy/dx આના પરથી યસ આયુ મેં રફ નથી કર્યું તમારા માટે રાખ્યું છે 1 upon log x બેઝી વત્તા log ઓફ log x બેઝી આ તમારો વિદ્યાર્થીઓ આવશે પહેલું સ્ટેટમેન્ટ પ્લસ હવે બીજું સ્ટેટમેન્ટ આયુ એને ભી સેમ જ ઉતારી દીએ x રેઝ ટુ log x અહીંયા લખી દે જરા પ્લસ બેઝી અને ગુણ્યા 2 ઇન્ટુ log x બેઝી ભાગ્યા x આખો ઉત્તર વિદ્યાર્થીઓ તમારો આ પ્રશ્નનો આન્સર અહીંયા કહેવાય અને આ જગ્યાએ વિદ્યાર્થીઓ આપણો આ પ્રશ્ન પૂર્ણ થાય છે હવે હું ત્યારબાદ આગળ વધું છું પ્રશ્ન નંબર 2 પર જે એકદમ સરળ છે જે આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્લોલી સ્લોલી આગળ વધીએ છીએ નેક્સ્ટ પ્રશ્ન પર 8 મો જેનો ક્વેશ્ચન છે sin x થી x ઘાત વત્તા sin વસ રૂટ x વિદ્યાર્થીઓ અહીંયા પણ આપણે એક વિધેય u અને એક વિધેય v પ્રમાણે આપણે સમજશું જે એકદમ સરળ છે ચાલો ધારો કે u છે એ sin x ની x ઘાત અને v વિધેય આપણે પછી જોઈએ તો એકદમ ઈઝી છે વિદ્યાર્થીઓ આ પણ તમે આને બંને બાજુ log લગાવશો વરી પાછું પૂછીશ કેમ log લગાવવાનું કારણ કે આધાર અને ઘાત વિધેય જો આપણો વિધેય ફોર્મમાં હોય એટલે તમારે લેવું જ પડે હવે તમે આ x ને આઉટસાઇડ લઈ લેશો વિદ્યાર્થીઓ એટલે log u બેઝી આવશે x log sin x બેઝી આ પ્રમાણે અને હવે ચાલુ કરશું આપણે શું x ને સાપેક્ષ વિકલન કરતા વિદ્યાર્થી બહુ સરળ છે વિકલન આપણે એમાં કઈ મોટું નથી શીખતા પણ તમારે સૂત્ર મોડે કરવા પડશે કારણ કે સૂત્ર તમને જેટલા મોડે હશે વિદ્યાર્થીઓ એટલું તમને મજા આવશે આ ગણતરી કરવાની એટલે જ્યારે ભી તમે નવો પાઠ ચાલુ કરો ને લખવાનો એટલે એકવાર સૂત્ર પાછા લખી જ દેવાના જો વગર અથવા જોઈને એટલે આવશે તમારું log u નું વિકલન કેટલું 1/u u નું થશે dy/dx નહીં આવશે ફર્સ્ટ d dx ઓફ સેકન્ડ વિધેય પ્લસ નાઉ સેકન્ડ વિધેય d dx ઓફ ફર્સ્ટ વિદ્યાર્થીઓ આ રીતે મેં તો આનો ઉલ્લેખ કરું છું હવે આનું સિમ્પલ વિકલન સૂત્ર પરથી મેં વિકલન બતાવું છું એટલે અહીંયા આવશે 1/u du/dx સેમ અને ત્યારબાદ x ચાલો વિદ્યાર્થીઓ અહીંયા જરા ધ્યાન આપશો પહેલા આપણે log વિધેયનું વિકલન કરશું આધારી છે જ
પછી sin x નું વિકલન કરશે યસ log વિધેય નું વિકલન થશે 1 upon પહેલા તો sin x પછી sin નું આગળ ચાલશે યસ પહેલા log નું વિધેય પછી sin વિધેય નું વિકલન હવે આગળ પ્લસ log ઓફ sin x સેમ જ રહેશે અને x નું x ને સાપેક્ષ વિકલન કેટલું તો 1 યસ વિદ્યાર્થી મિત્રો આ તમે સમજી ગયા છો આ તો આપણો કોટ વિધેય એટલે du dx તમને મળશે u ઉપર જશે અને આખો વિધેય સેમ રહેશે x cot x log જોડે sin x પણ આધારી સેમ આમાં હવે u મૂકી દો યસ શું છે u ની કિંમત આપણે ધારેલી જ છે આઈરી sin x ની x ઘાત એટલે અહીંયા રહેશે sin x ની x ઘાત અને આ બધું જેમ છે તેમ લાવો દેવું એટલે x cot x log જોડે sin x લેજી અને વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ 1 દ્વારા ઉલ્લેખ કરશું અને આ આટલી આખી ગણતરી આપણે ખાલી u ની ગણતરી થઈ આવી રહ્યા હવે હું સ્ટાર્ટ કરીશ v જે આપણે અલગ ફોર્મથી જોશું v છે આપણી પાસે sin ઇન્વર્સ રૂટ x અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે log લગાવવાની જરૂર નથી કારણ કે ઘાતાંક વિધેય છે જ નહીં એટલે અહીંયા તમે ડાયરેક્ટ વિકલન કરશો x ને સાપેક્ષ v કલન કરતા આ આવશે dv/dx હવે આનું વિકલન થશે વિદ્યાર્થીઓ d/dx ઓફ sin ઇન્વર્સ રૂટ x યસ ચાલો પહેલા sin ઇન્વર્સ નું વિકલન કરશું ત્યારબાદ આપણે રૂટ x નું વિકલન કરશું અને એ પણ તમને ખ્યાલ જ છે બે અલગ અલગ ફોર્મ્સમાં અને આપણે એને વિકલન સ્વરૂપમાં એને આપણે અંતિમ ચરણમાં લઈ જશું ત્યારબાદ એટલે અહીંયા સુધી જો સમજી ગયા હોય તો તમને મળશે dv/dx ચલો sin ઇન્વર્સ નું વિકલન કેટલું માઈનસ કે પ્લસ પ્લસ 1 upon અંડર રૂટ 1 માઈનસ x સ્ક્વેર અને x કેટલું છે રૂટ x છે યસ અને આનું વિકલન બાકી કોનું રૂટ x નું જ્યાં લખશો આપણે સાંકળ નિયમ અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે રૂટ x નું વિકલન કરશું એટલે dv/dx તમને મળવાનું અંડર રૂટ 1 માઈનસ x અને રૂટ x છે 1 upon 2 રૂટ x જે તમે આનું વિકલન દર્શાવશો વિદ્યાર્થીઓ એ પણ તમને ખ્યાલ જ છે બસ આ રૂટ x અને આ રૂટ x ને અંદર સાથે જોઈન્ટ કરી નાખીએ એટલે તમને ટોટલ આન્સર મળશે 1 upon 2 અંડર રૂટ x x into 1 હા કે અને x into x x square બંને એક જ રૂટમાં મેં લઈ લીધું છે અને આને કહી દઈશ પ્રશ્નનું સેકન્ડ સોલ્યુશન્સ અને હવે તમે ક્વેશ્ચન લીધો હતો એ આવી ગયો વિદ્યાર્થીઓ આપણો પ્રશ્ન શું હતો યસ sin x ની x ઘાત હતી વત્તા sin ઇન્વર્સ રૂટ x જેને આપણે વિદ્યાર્થીઓ ધાર્યું હતું ફક્ત u પ્લસ v અને હવે એનું વિકલન આપણે કરશું તો x ને સાપેક્ષ વિકલન કરતા શું મળશે dy/dx du/dx dv/dx નહીં વિદ્યાર્થી મિત્રો તમારો આ પ્રશ્ન પૂર્ણ થશે જે આ ફોર્મમાં છે du/dx એટલે આ રહ્યું અને dv/dx એટલે આ રહ્યું વિદ્યાર્થીઓ બંને કિંમતો તમે એપ્લાય કરી શકો એટલે પહેલું છે dy/dx sin x ની x ઘાત સાથે ટોટલ મળ્યું x into cot x વત્તા log જોડે sin x બેઝ ઇઝ સેમ અને અહીંયા મળ્યું 1 upon 2 અંડર રૂટ x minus x square વિદ્યાર્થીઓ અહીંયા આપણો આ પ્રશ્ન નો ઉત્તર બહુ જ ઈઝીલી સરળતાથી આપણે પૂર્ણ કરી શક્યા ફરી પાછું બોલું છું તમારે કશું નથી કરવાનું બે જે વિધેય આપ્યા છે એને u અને v માં છૂટા પાડી નાખવાના એકવાર u નું વિકલન કરવાનું અલગથી એકવાર v નું વિકલન કરવાનું અલગથી અને બંનેને આ રીતે અંતિમ ચરણમાં u વત્તા v લખીને dy/dx વિકલન અહીંયા આવશે du/dx અને dv/dx એ બેનું સ્થાન ભરો એટલે તમારો વિદ્યાર્થી મિત્રો અહીંયા આન્સર બહુ જ સરળતાથી આવી જાય ચાલો વિદ્યાર્થીઓ આ અંતિમ ચરણમાં પહોંચ્યા પછી આપણે નેક્સ્ટ પ્રશ્નનો અભ્યાસ કરીએ પ્રશ્ન નંબર 9 એ બી આ જ રીતનો છે x raised to sin x અને sin x ની ઘાત છે cos x
વિદ્યાર્થીઓ અહીં પણ તમને ઉલ્લેખ કરીશ, એકવાર યુ લઈશ અને એકવાર વી લઈશ, અને આ જ રીતે આપણે આને પણ સમજવાની કોશિશ કરશું. એટલે ધારો કે સૌપ્રથમ યુ ને સમજવા માટે x રેસ ટુ sin x માં લઈ લઉં છું, બંને બાજુ log વિધેય લગાવતા આ રીતે રહેશે વિદ્યાર્થીઓ x રેસ ટુ ઘાત sin x આધાર u, અને આ sin x અહીં આવી જશે. તમારા આધાર ઈ વિદ્યાર્થી મિત્રો કમ્પલસરી લેવાનું છે, હા કે એટલે ln કહેવાય. તમારે આધાર ઈ વાળું વિધેય હોય તો જ તમે એનું log નું વિકલન કરી શકો વ્યાખ્યાના આધારે. ચલો હવે અહીંયા log u બેઝી આવશે sin x ગુણ્યા log x બેઝી, ને હવે તો તમને આવડે જ છે x ને સાપેક્ષ વિકલન કરતા, જેમાં અહીંયા આવશે 1 by u, અને u નું વિકલન કેટલું? Yes, du by dx. અને અહીંયા લગાવી દેશું આપણે ગુણાકારનો નિયમ, ફર્સ્ટ ddx ઓફ સેકન્ડ વિધેય વત્તા સેકન્ડ ddx ઓફ ફર્સ્ટ વિધેય. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો, એટલે તમને મળવાનું આ 1 by u du by dx સેમ, પણ અહીંયા મળશે કેટલું? log x નું વિકલન, yes 1 upon x, અને આ પણ સેમ sin x નું વિકલન કેટલું? તો ફક્ત રહેશે cos x. બસ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ફિનિશ કરી શકીએ, અને આમાં બીજું જાજુ કાંઈ નથી, આ du by dx રહેશે સેમ, આ u ને ઉપર લઈ લો, ફક્ત રહેશે sin x ભાગ્યા x વત્તા log x બેઝી જોડે cos x, અને આમાં આપણે વિદ્યાર્થીઓ u નું મૂલ્ય મૂકશું એટલે આપણને એક વિધેય મળવાનું du by dx. આટલો તમારો અડધો સંપૂર્ણ કરી શકાય વિદ્યાર્થીઓ, જેને તમે આ રીતે એક્સપ્લેન કરી શક્યા. ચાલો હવે હું આગળ વધું છું આમાં u ની કિંમત ભરવા માટે du by dx મળશે કેટલું? આપણી પાસે u છે x raised to sin x, અને બધું સેમ જ ઉતારી દેવું, sin x ના છેદમાં x વત્તા log x બેઝી વડે તમે cos x લખી શકો, અને તમે સ્ટેટમેન્ટ 1 વિદ્યાર્થી મિત્રો ઈઝીલી આપી શકો. હવે આપણે આગળ વધશું આમ જ આ જ રીતે આનું આપણું v ફોર્મ. યસ ચલો વિદ્યાર્થીઓ હવે હું લેમ છું v. યસ આપણે હવે v વિધેયનો અભ્યાસ કરીએ. v છે sin x ની પાવર કેટલી? cos x, સેમ એ જશું log વિધેય લગાવતા, કારણ કે આધાર અને ઘાત શું છે? વિધેય છે, એટલે અહીંયા આપણે log વિધેય લઈને વિદ્યાર્થીઓ તમે આ રીતે લખી શકો. ફરી પાછું બોલીશ આ જ cos x બહાર આવશે એના નિયમ પ્રમાણે, એટલે log v બેઝી તમને મળ્યું cos x જોડે log of sin x બેઝી, ને હવે સ્ટાર્ટ કરીએ બંનેની વચ્ચે ગુણાકારનો નિયમ. યસ x ને સાપેક્ષ વિકલન કરતા, વિદ્યાર્થીઓ તમારે x ને સાપેક્ષે જ વિકલન કરવાનું છે, કારણ કે આપણે લાવવાનું છે dy / dx. યસ એટલે આવશે 1 / v, v નું આગળ વિકલન થશે dv / dx, અહીંયા ફર્સ્ટ ddx ઓફ સેકન્ડ, આ રીતે વિદ્યાર્થીઓ મેં તો લખીશ, વત્તા નવ સેકન્ડ વિધેય ddx ઓફ ફર્સ્ટ જે છે તમારું cos x. અહીંયા આપણે બહુ જ ઇઝીલી ગુણાકારનો નિયમ વિદ્યાર્થી મિત્રો વાપર્યો છે, એટલે 1 / v dv / dx અહીંયા રહેશે cos x. ચાલો પહેલા log નું વિકલન બોલીશ પછી sin નું વિકલન બોલીશ. ચલો log નું વિકલન કેટલું? 1 upon sin x, અને sin નું વિકલન કેટલું? Yes cos x. આ રીતે વિદ્યાર્થીઓ અહીંયા આવશે પ્લસ log જોડે આ sin x સેમ, અને અહીંયા cos નું વિકલન કેટલું? Yes cos નું વિકલન બધાને આવડે જ છે minus sin x. વિદ્યાર્થીઓ અહીંયા તમે એક આ વિધેયને જોઈ શકો, એ તમને cos / sin એટલે કે cot બતાવશે,
અને આ કોસ અને આ કોસ તમે એમ કોસ સ્ક્વેર કરી નાખો તો બી ચાલે એટલે dv/dx તમારો આન્સર આવશે b ઇન્ટુ મેં તો આવી રીતે લખું છું cos x / cot x અને આ સેમ એસ માઈનસ sin x જોડે log બેઝ sin x આ પ્રમાણે વિદ્યાર્થીઓ તમને અહીંયા એક વિધેય મળશે એમાં b ની કિંમત મૂકવી પડશે અને ત્યારબાદ આપણે આને અંતિમ ચરણમાં વિદ્યાર્થીઓ દાખલાને લઈ જશું તમને મળવાનું dv/dx એમાં v નું મૂલ્ય ભરું છું વિદ્યાર્થીઓ આયુ sin x ની કેટલી ઘાત યસ cos x ઘાત અને બાકીના બધા વિધેય સેમ cos x / cot x ઓછા sin x જોડે log ઓફ sin x ટુ ધ બેઝ આ રીતે અને વિદ્યાર્થીઓ તમે સમીકરણ નંબર 2 આપશો જે એકદમ ઈઝી રીતે આપણે v સુધી બી પહોંચી ગયા વિકલન હવે આપણો પ્રશ્ન વિદ્યાર્થીઓ શું હતો આપણો પ્રશ્ન y બરાબર આપણી પાસે હતું x રેસ ટુ sin x પ્લસ v હતું sin x ની cos x ઘાત અને મેં તમને u લેવા કીધું હતું અને આને v લેવા કીધું હતું એટલે આપણી પાસે y આવશે કેટલું u + v અને એને પણ લખશું x ને સાપેક્ષ v કલન કરતા વિદ્યાર્થીઓ લખવું જ પડે હે કે મને dy/dx આવશે du/dx + dv/dx અને આ બંને મૂલ્યો તે આયુવા તમારું સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2 એ બંને આપણે અહીંયા ફિટિંગ કરી દઈશું ને આપણો આન્સર એકદમ સરળતાથી લઈ આવશું ચલો dy/dx કેટલું લાવેલો છે એ મૂલ્યો મૂકવા માટે જઈ રહ્યો છું x ની sin ઘાત છે પાવર માં ગુણ્યા sin x / x હતું વત્તા log x બેઝ વડે cos x આવેલું યસ તો વિદ્યાર્થીઓ આનું મૂલ્ય મૂક્યું છે અને વત્તા હવે dv/dx એટલે આયુ એ પણ આપણે મેલી દે sin x ની ઘાત કેટલી cos x અને એનો ઉત્તર મળ્યો તમને સાથે cos x / cot x અને આ સેમ ઇઝ માઈનસ sin x જોડે log બેઝ sin x અને વિદ્યાર્થી અહીંયા તમારો આ ઉત્તર આ પ્રશ્નનો અહીંયા પૂર્ણ થાય છે વિદ્યાર્થી આજે જેટલા પણ સમ કર્યા છે આપણે આ એ બધા 3-3 માર્કના પ્રશ્નો છે અને પરીક્ષા લક્ષી આઈએમપી છે જે અહીંયા આપણે આ પ્રશ્ન વિદ્યાર્થીઓ આપણે બહુ જ ઈઝી રીતે પૂર્ણ કરી શક્યા હવે આપણે આગળ વધશું નેક્સ્ટ પ્રશ્ન તરફ ચલો વિદ્યાર્થીઓ જેવો આપણે આ સમ પૂર્ણ કર્યો છે હવે આપણે આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 10 પર જે વિધેય છે x રેસ ટુ x ઇન્ટુ cos x એટલે આધાર અને ઘાત પાછું વિધેય એટલે વિદ્યાર્થીઓ મેં આને લોગ થી ગણીશ અને આને આપણે ભાગાકાર નિયમથી સમજવાનો પ્રયાસ કરશું ચલો અહીંયા લઈ લેશું આપણે વિધેયને u અને અહીંયા લઈ લેશું વિધેયને v અને 1/1 આપણે સ્ટાર્ટિંગ કરશું તો ધારો કે u છે આપણી પાસે વિદ્યાર્થીઓ x રેસ ટુ x cos x અને આને આપણે લોગ લગાવીને બહુ ઈઝીલી સમજવાનો પ્રયાસ કરીએ લોગ લગાવો ત્યારે ધ્યાન રહે તમારે આધાર ઈજ લખવાનું છે અને વિદ્યાર્થીઓ આટલું અને આ રીતે બહાર લઈ લો કારણ કે એ તો આપણો લોગનો નિયમ છે યસ એટલે log u બેઝ ઇઝ સેમ અહીંયા x cos x / log x બેઝ ઇઝ સેમ વિદ્યાર્થીઓ તમારું ધ્યાન દોરું છું અહીંયા ત્રણ વિધેય આવી ગયા એટલે ત્રણ વિધેયનું વિકલન ગુણાકાર સ્વરૂપે કરી દેશું યસ જે આન્સર આવશે અને અહીંયા લખશું x ને સાપેક્ષ વિકલન કરતા તો આનું વિકલન આવશે 1/u u નું આવશે du/dx અને અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે હું ત્રણ વિધેયનું વિકલન કરવા જઈ રહ્યો છું જે એકદમ સરળ છે પહેલા વિધેયનું વિકલન x ને સાપેક્ષ બાકીના બે વિધેય સેમ જ રહેવા દઈએ વત્તા હવે બીજા વિધેયનું વિકલન એટલે પહેલું વિધેય સેમ છેલ્લું વિધેય સેમ તો બીજા વિધેયનું વિકલન આવશે d/dx / cos x આ રીતે વિદ્યાર્થીઓ તમે બીજા વિધેયનું વિકલન દર્શાવશો અને આ log x છે તે સેમ જ એટલે પહેલું વિધેય અને છેલ્લું વિધેય સેમ હવે બીજા વિધેયનું વિકલન કર્યું હવે મેં ત્રીજા વિધેયનું વિકલન કરું છું
એટલે ફર્સ્ટ અને સેકન્ડ સેમ આ ddx ઓફ log x વિધેયનું વિકલન આ આપણો વિદ્યાર્થી મિત્રો ગુણાકારનો નિયમ લાગ્યો એટલે આ આવશે તમારું 1 u dy/dx આનું વિધેયનું વન વિકલન બાકી આ સેમ જ રહેશે પ્લસ અહીં ભી આ જ રીતે ચાલો cos x વિધેયનું વિકલન કેટલું યસ માઈનસ sin x અને log x સેમ અને અંતિમ ચરમમાં અહીંયા x into cos x અને log x વિધેયનું વિકલન કેટલું તો 1/x અહીંયા તમે વિદ્યાર્થીઓ x x ઉડાવી શકશો આઈ મીન કટિંગ કરી શકશો અને બાકી રહેશે એ આપણા માટે આન્સરના સ્વરૂપમાં આપણો આખો ફોર્મ જે u છે એનું વિકલન વિદ્યાર્થી મિત્રો રહેવાનું છે એટલે મેં આ લખું છું du by dx આ u ઉપર ચાલી જશે આયરવા અને બાકી રહેશે cos x into log x બેઝી ઓછા x into sin x into log x બેઝી અને અંતિમ ચરમમાં વત્તા ખાલી રહેશે cos x આમાં તમે u ની કિંમત ભરી દેશો એટલે બહુ જ આસાનીથી વિદ્યાર્થીઓ આપણો આ અડધો પાઠ પૂરો થયો ચલો આપણે u કેટલું ધારેલું હતું આ u ની જગ્યા મૂકું છું કિંમત x raised to x into cos x અને આ બધું સેમ cos x into log x બેઝી ઓછા x into sin x into log x બેઝી અને વત્તા cos x આ સેમ જ વિદ્યાર્થીઓ અને હું છોડી દઈશ સમીકરણ નંબર a1 અને અહીંયા વિદ્યાર્થીઓ આપણો હાફ સમ પૂર્ણ થયો કહેવાય હવે હું આગળ વધું છું આ v માટે જે તમને ખ્યાલ જ છે ભાગાકારનો નિયમ શું છે v x² + 1 ભાગ્યા x² - 1 આમાં log ભી લાગશે વિદ્યાર્થી મિત્રો અને log લગાવો તો પછી તમારે ભાગાકારનો નિયમથી માઇનસ કરીને આગળ જવું પડે અથવા બે સ્ટાર તમે ડાયરેક્ટ સ્ટાર્ટ કરો x કે સાપેક્ષ v કરણ કરતા તમને જોવા મળશે આ dv/dx અને અહીંયા આવશે ભાગાકારનો નિયમ યસ છેદમાં છેદનો વર્ગ વિદ્યાર્થીઓ ખ્યાલ જ છે તમને આ પછી છેદ ddx ઓફ અંશ ઓછા અંશ ddx ઓફ છેદ આપણે સિમ્પલ રીતે અહીંયા ભાગાકારનો નિયમ વિદ્યાર્થી મિત્રો વાપરવાનો પ્રયાસ કર્યો છે પાછું બોલું છું છેદમાં છેદનો વર્ગ પછી છેદ અંશનું વિકલન ઓછા અંશ છેદનું વિકલન એટલે dv/dx ટોટલી તમને મળવાનું x² - 1 સેમ વિદ્યાર્થી આનું વિકલન થશે 2x 1 નું 0 ઓછા અહીં ભી સેમ 2x 1 નું 0 અને આ ભાગ્યા જેવું છે તેવું તમે રાહી દેવો અને આને થોડું સોલ્યુશન્સ માં લઈ જઈએ વિદ્યાર્થી મિત્રો તો તમારું સોલ્યુશન આવી ગયું આ રીતે એટલે કેટલું રહેશે dv/dx તમે બધી કોમન ઉચકી શકો છો 2x એટલે ફક્ત રહેશે બાકીના પદો x² - 1 ઓછા x² ઓછા a વિદ્યાર્થીઓ આ માઇનસ અંદર ઇનસાઇડ જશે અને 2x 2x કોમન લઈ લીધું છે મેં અને x² - 1 નો વર્ગ જેમ છે તેમ આને તમે કટ કરી શકો અને આ આવશે -1 -1 એટલે -2 અને આ 2 એટલે ટોટલ આવશે તમારું dv/dx વિદ્યાર્થી મિત્રો 2x into -2 આ સેમ એસ એટલે -4x ભાગ્યા x² - 1 નો વર્ગ આવ્યું અને આને આપણે વિદ્યાર્થીઓ ક્વેશ્ચન 2 નું ઇક્વેશન્સ કહી શકશું હવે અંતિમ ચરણમાં આખા પ્રશ્નનું સોલ્યુશન્સ હું બતાવવા માટે જામ છું જેમાં આપણો પ્રશ્ન હતો y is equal to આ બે વિધેય હતા ને x raised to x into cos x વત્તા બીજું v હતું x square plus 1 ભાગ્યા x square minus 1 અને અહીંયા વિદ્યાર્થીઓ તમે ધાર્યું હતું u વત્તા v યસ હવે જશું આગળ x ને સાપેક્ષ v કલન કરતા આ લખવું કમ્પલસરી છે વિદ્યાર્થીઓ x ને સાપેક્ષ વિકલન કારણ કે મારો ટાર્ગેટ હતો કેટલો
dy by dx જ્યારે છે du by dx વત્તા dv by dx yes હવે આ મૂલ્ય વિદ્યાર્થી આપણે ભરી દેશું du by dx એટલે આ એ સમીકરણ 1 ની આખી કિંમત આપણે ભરપાઈ કરશું x ની x ઘાત જોડે cos x અહીંયા સેમ cos x ગુણ્યા log x ઓછા x into sin x गुणिया log x अने वत्ता cos x विद्यार्थी आ तमारो पहलू स्टेप नो आंसर आयो अने बीजा स्टेप नो आंसर आयो जे तमे dv / dx बनावु छे ते minus 4x भाग्या x square minus 1 आखा नो वर्ग आ रीते विद्यार्थीओ तमारो आ सॉल्यूशन्स आवशे जे आपणे अहींया बहुज इजीली आ प्रश्ननो उत्तर पण विद्यार्थी मित्रो पूर्ण करी शक्या ને હવે ત્યારબાદ આપણે આગળના પ્રશ્ન તરફ ધ્યાન આપીએ ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પાઠ શું કમ્પ્લીટ કરું છું અને આગળનો અભ્યાસ આ સ્વાધ્યાયના બાકીના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો હું તમને નેક્સ્ટ પાઠમાં એક્સપ્લેન કરીશ ત્યાં સુધી રજા આપશો બાય બાય